तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करे छे। रक्षाबंधन पर्व निमित्ते परम पूज्य गुरुदेव श्री राम शर्मा आचार्य कार्यकर्ताओं की रीति नीति पर તારીખ 26 ઓગસ્ટ 85 રોજ આપવામાં આવેલો વિડીયો સંદેશ આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું। ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। દેવીઓ ભાઈઓ અઢી વર્ષથી આપણું મિલન શક્ય બન્યું ન હતું। એકાદ માણસની વાત જુદી છે, પરંતુ મોટાભાગની વ્યક્તિઓને અમે મળી ન શક્યા। આટલા દિવસો સુધી આપણે અલગ અલગ રહ્યા, તેથી અમે અમારા મનની વાતો આપણને કહેવા માગીએ છીએ। આ કોઈ વ્યાખ્યાન નથી, તેથી રક્ષાબંધનના આ શુભ અવસરે આપની સાથે થોડી વાતો કરવા ઈચ્છા છે। જે દિવસે આપ પોતાનો કામ ધંધો છોડીને ઘર છોડીને અહીં આવ્યા હતા, તે દિવસ આપણે યાદ છે? અમને તો આ વાતની પૂરેપૂરી ખબર છે, આપને યાદ હોય કે ન હોય, પરંતુ અમને યાદ છે કે આપે કેટલું ત્યાગ ભરેલું પગલું ઉઠાવ્યું હતું, કેટલી કમાણીનું નુકસાન ભોગવ્યું એ વાત હું નથી કહેતો। પોતાના વ્યવસ્થિત બનાવેલી માળાને છોડી આવવાનો પ્રયાસ કર્યો। આપના ઘરના લોકો અને પડોશીઓ સાથે આપનો સંપર્ક હતો, તે પણ પોતાનું મહત્વ ધરાવે છે। સવાલ ધનનો નથી કે આપની પાસે કેટલું હતું અને આપે કેટલો ત્યાગ કર્યો। આપની પાસે 100 મણ મીઠાઈ હતી, એમાંથી 90 મણ આપે દાનમાં આપી દીધી। 4 રોટલીમાંથી 3 રોટલીનું દાન કરવા જેટલું આનું મહત્વ છે। આપે કેટલું શિક્ષણ મેળવ્યું તે પણ કહી શકતો નથી, પરંતુ અમે આપના ત્યાગના આભારી છીએ। અમે આપના રહેવાની પણ વ્યવસ્થા કરી ન શક્યા, એક ઓરડામાં આપના આખા પરિવારને રહેવું પડ્યું। અમે જાણીએ છીએ કે આ વખતે આપને મરઘા કબૂતરની જેમ રહેવું પડ્યું છે, તેની આપને ખબર હતી। અહીંની વ્યવસ્થા આપ જોઈ ગયા, આપ જ્યારે આપ અહીં આવ્યા હતા ત્યારે એ પણ જોઈ ગયા હતા કે અહીં ધનની કોઈ વિશેષ વ્યવસ્થા નથી, અહીં બ્રાહ્મણોચિત જીવન જીવવાની વાત હતી। બ્રાહ્મણોચિત જીવન, મિત્રો, જ્યારે ધન વધે છે ત્યારે માણસની આદત ખરાબ થઈ જાય છે, તે પોતાની સુવિધા વધારી લે છે। પરંતુ જ્યારે આપ એ અનુભવશો કે જે રકમ આપને આપવામાં આવી રહી છે તે આપણા બાળકોના પેટે પાટા બાંધીને, બાળકોના દૂધનો ખર્ચ ઓછો કરીને અમારી પાસે મોકલવામાં આવી રહી છે, તે વખતે આપ અવશ્ય આપનો ખર્ચ ઓછો કરવાનો પ્રયત્ન કરશો। કેટલીક શ્રદ્ધા અને ભાવનાઓ લોકોએ આપ્યું છે, તેને આપણે કઈ રીતે ખર્ચવું જોઈએ એ વાત સમજાવી જોઈએ। મિત્રો, આપને એ ખબર પણ હતી કે આપણે અહીં બહારની વ્યક્તિની જેમ નહીં પણ એક સામાન્ય બ્રાહ્મણનું જીવન જીવી શકીએ છીએ। આ જાણી લઈ તે વખતે આપે હિંમત સાથે પગ ઉપાડ્યો હતો, તે અમારે માટે ખૂબ ખુશીની બાબત છે। ગાંધીજીને જ્યારે જરૂર પડી ત્યારે અનેક સત્યાગ્રહીઓએ ગોળી ખાવા, મળવા, અપાઈ જવા માટે તૈયાર થઈને આવી ગયા। અમને એ જમાનો યાદ છે કે જ્યારે બુદ્ધ માટે હજારો નર નારીઓ પોતાનું બધું છોડી દઈને તેમના કાર્ય પૂરા કરવા માટે આગળ આવ્યા હતા। મિત્રો, આપે એ જ પરંપરા અપનાવી, તે જોઈને અમને આનંદ છે, ઘણી ખુશી છે। આપના માટે અમારું મને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે। આપના મનમાં એક સંકલ્પ જાગ્યો અને આપે બધી બાધાઓને, બધા રસ્તાઓને પાર કરીને અહીં આવવાનો પ્રયાસ કર્યો। આપની એ ભાવના અમને યાદ છે। શિવાજીએ સમર્થ ગુરુ રામદાસને પોતાનું સર્વસ્ત્ર અર્પણ કરી દીધું હતું અને તેમના નોકર બની ગયા હતા। આપ સૌએ પણ ભાવનાની દ્રષ્ટિએ તેમના જેવું સાહસિક પગલું ભર્યું,
આપની ભાવના સરદાર ડગમગવા લાગશે તો એ આપના માટે ખરાબ હશે અને અમારા માટે ખરાબ બની જશે, તેથી એવું થવા દેશો નહીં. મિત્રો, જો કોઈ સ્ત્રીનો પતિ મરી જાય તથા તે પતિ સાથે સતી થવા માટે તૈયાર થઈ જાય, આખો ગામ તેને જોવા માટે આવે તથા તેનો જય જયકાર કરે અને ફૂલ વર્ષાવા લાગે, તે પછી જ્યારે તેની ચિત્તામાં આગ લાગી જાય, તે જ વખતે એ સ્ત્રી ભાગી જાય તો બહુ ખરાબ થાય. માણસ શ્રદ્ધા ભાવના લઈને આવે અને પછી કહે કે અમારું જીવન બરબાદ થઈ ગયું. મિત્રો, આપ આવું થવા ન દેશો. આપે હંમેશા પોતાની ઇજ્જત બચાવી રાખવાની છે. આપે એ જોવું પડશે જ્યારે આપ ઘર છોડીને આવ્યા હતા ત્યારે આપની શું ભાવના હતી, જ્યારે આપ ઘરની બહાર નીકળ્યા હતા અને આપનું જે સ્તર હતું તે સ્તર ઓછું થઈ જાય અથવા ખતમ થઈ જાય ત્યારે આપની હાલત. અમે હમણાં જ કહ્યું એમ, લોકો જેને ધિક્કારવા લાગ્યા હતા એવી પેલી સ્ત્રી જેવી થઈ જશે. સ્તર ઓછું થવા ન દેશો. સાથીઓ, આપનું સ્તર ઓછું થઈ ન જાય તે માટે અમે આપને એક દર્પણ આપવા માંગીએ છીએ, જેમાં આપ પોતાનો ચહેરો જોશો કે આપના નાક, દાંત, મોઢું ઠીક છે કે કેમ, આ આપ સ્વયં સમજી શકો છો. એ વિશે અમે શું કહીએ, આ દર્પણની એક નંબરની કસોટી થઈ. બીજી એ કે અમે સોનાની કસોટી પર પારખીને જોવા માંગીએ છીએ કે આપ જેવા આવ્યા હતા તેવા છો કે બદલાઈ ગયા છો, આપ એ બિરદાડીમાં છો કે બીજી બિરદાડીમાં ચાલ્યા તો નથી ગયા ને. આ સંસારમાં સારા કામ પણ થાય છે અને ખરાબમાં ખરાબ કામ પણ થાય છે. આપ સુરવીર બની શકો છો તથા ખોટા કામને પોલીસ કસ્ટડીમાં પણ જઈ શકો છો. માણસ જો ટકા હોય તો કહેવું જ શું, આપ આપનો વેશ બદલ્યો નહીં, ટકાઉ બનો. વેશ બદલવામાં શોભા નથી, તેની ઇજ્જત નથી. સંત જ્ઞાનેશ્વરના પિતાએ પોતાનો વેશ બદલી નાખ્યો હતો. કેવી રીતે બદલાયો તે હું નથી કહેતો, પરંતુ પછી તેઓ પરેશાન થઈ ગયા. સંત જ્ઞાનેશ્વરે તેનું પ્રાયશ્ચિત કરવું પડ્યું. મિત્રો, સિદ્ધાંતોના રસ્તા પર ચાલો એ મોટી વાત છે. ક્યાં જઈ રહ્યા છીએ? ઉચ્ચ આદર્શનું જીવન જીવવા જઈ રહ્યા છીએ. જે પીછેટ કરે છે તે બે ગોળીનો બની જાય છે. ગૃહસ્થ જીવનમાં બાળકો પેદા થઈ જાય તો કોઈ વાંધો નથી, પરંતુ કોઈ બાબાજી બની જાય અને પછી બાળકો પેદા કરી લે તો અનર્થ થઈ જશે. તે બાળક કે બાળકી માટે સમાજમાં મુશ્કેલીઓ પેદા થઈ જશે તથા સંત સમાજ માટે પણ તેને અપનાવવું મુશ્કેલ બની જશે. તેવી જ રીતે જ્યારે આપ આવ્યા હતા ત્યારે ત્યાંના લોકોએ આપને વિદાય આપી હતી અને જ્યારે આપ અહીં આવ્યા હતા ત્યારે અમે પણ પ્રશંસા વ્યક્ત કરી હતી, કેમ કે આપ ખૂબ ઉચ્ચ કાર્ય કરવા માટે પગલું ભર્યું હતું. જીવન કેટલા દિવસનું હોય છે? વિવેકાનંદનું મૃત્યુ 39 વર્ષની વયે થયું હતું. શંકરાચાર્યનું 32 વર્ષમાં મૃત્યુ થયું હતું. રામકૃષ્ણ પરમહંસ પણ વધારે દિવસ જીવ્યા ન હતા. બાકી જેટલા મહાપુરુષો હતા તેમને પણ યુવાની આવી ન આવી અને તેઓ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. ભગવાન કરે કે આપ 1000 વર્ષ જીવો, પરંતુ આવતીકાલ માટે પણ તૈયાર રહો. આપ જોતા જ હશો કે તે ચાલતા કોઈનું હાર્ટફેલ થઈ જાય છે. માણસની ચામડી એ પાણીથી ભરેલો ઘડો છે, તે ક્યારેક તૂટી જશે એની કોને ખબર છે. માણસનું શરીર એક ફુગા જેવું છે, એમાં ક્યારે હવા નીકળી જશે તે કોણ જાણે છે. આ કોઈ આશ્ચર્ય નથી. તેથી આપે જે આટે સાહસિક પગલું ભર્યું હતું એ ત્યાગને, પોતાની ભાવનાને અને કેવળ ભાવનાને જ નહીં પણ કાર્યને હંમેશા યાદ રાખો. જિંદગી ખૂબ સરળ છે તે તથ્ય આપે સમજવું જોઈએ. મિત્રો, આપે સમજવું જોઈએ કે ભગવાને આપને ખૂબ શાનદાર જિંદગી આપી છે તથા આપ જે કામ કરી રહ્યા છો તે ખૂબ જ શાનદાર છે.
એમાં કરોડો લોકોનું ભાગ્ય છુપાયેલું છે. આપ એ સમજતા નથી, પરંતુ અમે સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છીએ. એક ઇતિહાસ બનાવવાનો છે આગામી દિવસોમાં. ગાંધીજીના આંદોલન બાદ જો આ દુનિયામાં કોઈ કાર્યક્રમ હશે અને જો તેની કોઈ ચર્ચા થશે તો તે શાંતિકુંજ યુગ નિર્માણ યોજનાનો કાર્યક્રમ હશે. આટલો વિશાળ તથા મહત્વનું કાર્ય ક્યારેય બન્યું નથી, તથા આવો કોઈ કાર્યક્રમ બનાવી પણ ન શકે. એ સફળ થશે અને અવશ્ય સફળ થશે, અમને પૂર્ણ વિશ્વાસ છે. આપને વિશ્વાસ હોય કે ન હોય, અમે જ્યારે ભગવાન પાસે બેસીએ છીએ ત્યારે અમને આ વાતનો પૂરેપૂરો વિશ્વાસ આપવામાં આવે છે. મિત્રો, આપનામાંથી કોઈના મનમાં એ વાત નહીં આવવી જોઈએ કે આ યોજના સફળ નહીં થાય. સફળ ન થવા અમે ભટકતા વર્ષો એવી વાત ક્યારેય પોતાના મનમાં ન વિચારવી જોઈએ. આ મિશનમાં આપ એવા સફળ થશો જે ક્યારે ઇતિહાસના પૃષ્ઠ પર લખાયેલું ન હોય, પરંતુ તે સ્થિતિ આવતા ક્યારેક રૂકાવટ પણ આવી જાય છે. આપે સૂર્ય ચંદ્ર અને ગ્રહણ લાગતા જોયા હશે. માણસ ક્યારેક ગુસ્સામાં આવીને મા બાપને ગાળો પણ આપી દે છે, પણ હલકો બની જાય છે. અમે આપને બધા જ પ્રકાર હલકટતાથી સાવધ કરવા માંગીએ છીએ, જેથી આપના તરફ કોઈ આંગળી ન ચીંધે અને ક્યાંય આપનો રસ્તો બદલાઈ ન જાય. રેલગાડીઓ પાટા પર ફરી જાય અને પોતાની દિશા બદલી નાખે તથા અમને અને આપને ખબર પણ પડતી નથી. કસોટી દ્વારા પરીક્ષા થશે. સાથીઓ, અમે આપને કસોટીઓ એ કસવા માંગીએ છીએ. અમે એ જોવા માંગીએ છીએ કે આપ જ્યારે અહીં આવ્યા હતા અને તે સમયે આપની જે ભાવના હતી એમાં ક્યાંક કચાસ તો આવી નથી રહીને. આપ ક્યાંક પહેલાંની સ્થિતિ એ જ પાછા વળી જવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યા ને? આપની અંદર ક્યાંક એવો વિચાર ઉઠી રહ્યો નથી ને કે અમે જતા રહીશું અને મજામાં રહીશું, વધુ ખર્ચ કરશું, વધુ સુખ સગવડમાં રહીશું? આપની પાસે જે દાન દક્ષિણાના પૈસો આવી રહ્યો છે તેમાંથી બિનજરૂરી ખર્ચ કરવાનો આપને કોઈ હક નથી. ગાંધીજીને કોઈએ મુઠ્ઠી ભરીને પૈસા આપી દીધા હતા, એમાંથી 4 આનાનો 1 સિક્કો નીચે પડી ગયો હતો. ગાંધીજી ત્યાં જ બેસી ગયા. લોકોએ એમને કહ્યું કે આપ હટી જાઓ, અહીં ટોળું આવી રહ્યું છે, આપ દબાઈ જશો. ગાંધીજીએ કહ્યું કે અમને દબાઈ જવાનું મંજૂર છે, પરંતુ જે શ્રદ્ધાથી એ માણસે દાન આપ્યું છે તેનો દુરુપયોગ કરવાનું મંજૂર નથી. તેવી જ રીતે જે માણસે અહીં સંસ્થાને દાન આપ્યું છે તે શ્રેષ્ઠ ભાવનાઓ સાથે આપ્યું છે. જો આપને દાનના પૈસા વધુ ખર્ચવાની ઈચ્છા થઈ ગઈ હોય તો અમને એ આપનું અને અમારું દુર્ભાગ્ય છે. જો આપ એકવાર પણ આ છત પર ચડી ગયા તો અમે માનશું કે આપ ઊંધા મોઢે જમીન પર પડી ગયા. આના કરતાં તો આપ છત પર જ ન ચડ્યા હોત તો સારું હતું. આપ ધન વિશેની આપની મહત્વાકાંક્ષાને રોકો. આપ વિલાસી ન બનો અને કુટુંબ ન વધારો. જો કુટુંબ વધશે તો ખર્ચ વધશે, કાપડ શિક્ષણ વગેરેનો ખર્ચ વધશે. તેથી આપના માટે જેઓ સ્થાયી કાર્યકર્તા છે એમને મારી પ્રાર્થના છે કે આપ ફેમિલી પ્લાનિંગ કરાવી લો, કેમ કે અમે જાણીએ છીએ કે આપ બ્રહ્મવર્ચસ્વ પાડી શકવાના નથી. આપનો લોભ મોહ વચ્ચે તો આપ બ્રાહ્મણ રહી નહીં શકો, ત્યારે આપ વાણિયા બની જશો. આપ વાણિયા બનવા માટે અમે અહીં બોલાવ્યા નથી. જો આપને ખર્ચ કરવાની ટેવ પડી ગઈ હોય તો તેને રોકો અને ઓછા ખર્ચ ચલાવો. આપની કમજોરી આપ પોતે જ દૂર કરી શકો જો આપ આ બાબતનું પાલન કરો. સ્વયંસેવક બનીને રહો. મિત્રો, આપની બીજી એક નબળાઈ એવી છે કે મનુષ્ય સામૂહિક જીવનમાં પ્રવેશે ત્યારે આવે છે, અને તે છે લોકેશ્રા, પુત્રેશ્રા અને વિત્તેશ્રા. એમાંથી પણ સૌથી મોટી ઈચ્છા જાગે છે તે છે નેતા બનવાની. મહત્વાકાંક્ષા આ મનુષ્ય નીચે પાડનારી પ્રવૃત્તિ છે. સંત માટે આ 3 વસ્તુ જરૂરી નથી. નેતા એ હોય કે જે ફોટા છપાવવામાં નામ અને યશ પ્રાપ્ત કરવા માગે છે, એ નેતા નહીં અભિનેતા છે. જો મોટા પ્રાપ્ત કરવી હોય તો સૌથી નાના બનીને રહેવું જોઈએ.
ગાંધીજી કોઈ સંસ્થાના પદાધિકારી પણ ન હતા, પરંતુ લોકો તેમને ઉચ્ચ સ્થાને મૂકી દીધા હતા. તેઓ જ રાષ્ટ્રપિતા બાપુ બન્યા. કરોડોનું સ્મારક તેમનું જ બન્યું. વિનોબા ને આપ જાણો છો, તેઓ ટ્રસ્ટી ન હતા, સભાપતિ ન હતા. ઈશુ, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ ને જોઈ લો. સમાજમાં લોકો નમ્રતાથી, શાલીનતાથી, વ્યવહારિકની કદર કરે છે. આજે તો લીડર એ હોય છે તે તસ્કર હોય છે, બદમિજાજ હોય છે. મિત્રો, બીજા દ્વારા આપવામાં આવેલ સન્માન તો આપને ઇજ્જત વધારે છે, પરંતુ જ્યારે આપ સ્વયં પોતાની મોટાઈ બતાવીને સન્માન પ્રાપ્ત કરવા ઈચ્છો છો ત્યારે પ્રગતિ થઈ શકતી નથી. આજે જે લોકોએ અનેક સંસ્થાઓને નષ્ટ કરી દીધી છે, તે બધા નેતાઓ બનવા માંગતા હતા, અને નેતા બનવા જો કોઈ મુશ્કેલી આવી કે અવરોધ આવ્યા તો એમણે અન્ય સાથીઓના ગળા દબાવવાનો શરી ગોળી દીધું અને તેને બરબાદ કરીને જંપ્યા. પરંતુ તેઓ જાણતા ન હતા કે ભગવાનનો ડંકો ખૂબ પ્રબળ છે, તેનાથી તેઓ બચી નહીં શકે. મિત્રો, નેતાગીરી એક જાતનો નશો છે. આ નશો શરાબ, બાંગ અને હિરોઈન કરતા પણ મોટો છે. જો એ કોઈના મનમાં આવી ગયો હોય કે આપણે મહેનત કરવી નથી, આપણે સ્વયં સેવક બનીને રહેવું નથી, આપણે પોતાની મરજીથી રહેવું જોઈએ, આપણે પોતાની વાત ન માની, એ બતાવવાનું છે કે અમે કેટલાક સક્ષમ છીએ કે લોકોને આવું કરી શકીએ. જો આપ આવું કરો તો આપને ધિક્કાર છે. જો આપ પોતાની મરજી ચલાવવા માંગતા હો તથા મિશનને બરબાદ કરવા માંગતા હો તો અમને આપને શાપ આપીએ છીએ કે આપ ક્યારેય સફળ નહીં થાઓ. થોડા સમય માટે આપના હાથમાં નેતાગીરી આવી પણ જાય તો તે પછી આપના સત્ય નાશ થઈ જશે. આપ પર લોકો તૂકશે. જો આવું ન થાય તો આપની જે ઈચ્છા હોય તે અમને કહી દેજો. મિત્રો, આપને એ જોવું પડશે કે આપના પોતાના જીવનમાં ક્યાંક અપવ્યય, નેતાગીરી તથા હરામખોરીનો આવી નથી ને. હરામખોરીથી કોઈ મહાન બનતો નથી, કામ દ્વારા જ વ્યક્તિ મહાન બને છે. હરામખોરી એટલે કે જે હાથ વડે કામ કરતો નથી તેના મગજમાં ખોટી વાતો આવતી રહે છે. આવા માણસ જ્યાં ત્યાં બેસતા રહે છે અને એ બતાવતો રહે છે કે અમે પતિત છીએ અને તમારે પણ પતિત થવું જોઈએ. આવા માણસ મિશનને જ્યાં ત્યાં વાતો કરતો રહે છે, બેટા અમારી પાસે કોઈ નોકરી નથી કે આપને 3 મહિનાનો પગાર આપીને ઘેર મોકલી દઈ. આ કાર્યમાં અમને પણ શરમ આવે છે. આપને આવે છે કે નહીં ખબર નહીં, અમારે આપની પથારી ફેંકી પણ દેવી પડે, પરંતુ આ કામ કરવામાં અમને ખૂબ શરમ આવશે. જો આપ કોઈ કામ કરવા માંગતા હો તો જરૂર કરો, પરંતુ આપ જે દિવસે આવ્યા હતા ત્યારે 3 પ્રતિજ્ઞાઓ કરી હતી, તેમને નિભાવવાનો પ્રયાસ કરો. યાદ કરો એ પ્રતિજ્ઞાઓ. આ 3 પ્રતિજ્ઞાઓ લીધી હતી. પહેલી પ્રતિજ્ઞા હતી કે અમે વિતેશનાથી વધશું, ઓછામાં ઓછો ખર્ચ નિર્વાહ કરશું. આપ સંબંધીઓ માટે ફરવા માટે ખર્ચ નહીં કરી શકો. જો કરતા હો તો આપ એવું કામ કરો છો કે જેના માટે આપનો આત્મા આપને આજે નહીં તો કાલે અવશ્ય ધિકારશે. બીજી એક કે જો આપ સંતાન વધારી રહ્યા છો તો એ ખોટું થશે, પરંતુ જો એ માનતા હો કે અમારો પુત્ર પણ સ્વયં સેવક બનશે તો ઠીક છે. પરંતુ જો એવું સ્વપ્ન જોતા હશો કે અમારો પુત્ર મોટો માણસ બનશે, વિલાયત જશે, તો એ ખોટું થશે. મહાત્મા ગાંધી પાસે એક માણસ આવ્યો અને એને પોતાની શૈક્ષણિક લાયકાત બતાવી તથા તેની યોગ્યતા મુજબ કામ આપવાની વિનંતી કરી. ગાંધીજીએ કહ્યું કે અમે યોગ્યતા મુજબ કામ તો નથી આપી શકતા, આપને અમે જે કામ આપશું તે કરવું પડશે. તેમણે એને ગૌ સાફ કરવાનું કામ સોંપ્યું અને એને કરી દીધું. આ ઘટના હું આપને એ માટે સંભળાવું છું કે એ આપને પણ લાગુ પડે છે. આપને પણ અમે શિક્ષણ અને યોગ્યતા મુજબ કામ આપી શકતા નથી. અમે જે પણ કામ સોંપશું તે આપે કરવાનું છે. જે માણસ આ પ્રકારનો હોય છે તે પોતાના ઉપર અંકુશ સહન કરી શકતો નથી.
તે સ્વચ્છંદ રહેવાનું પસંદ કરશે. આપને અનુશાસનમાં રહેવું પડશે, તેથી આપ વધુ મહત્વનું કાર્ય કરી શકો, આપ વધુ વ્યસ્ત રહી શકો તથા આપના ક્રિયાકલાપોનો પ્રભાવ લોકો પર પડી શકે. હરદ્વારમાં માલવીયજીએ એક બ્રહ્મચાર્ય આશ્રમ બનાવ્યો, જે એક જ જમાનામાં ગુરુકુળ કક્ષાનો હતો. તેને પણ હિન્દુ વિશ્વવિદ્યાલય જેવું બનાવવાનું સપનું હતું. તેમાં ઘણી ઇમારતો બની હતી, રાજાઓ દ્વારા આર્થિક વ્યવસ્થાઓ બનાવવામાં આવી હતી. માલાવીજીનું મૃત્યુ બાદ ત્યાંના કાર્યકર્તાઓએ એવી લૂંટ મચાવી દીધી કે શું કહેવું. લોકોનો સ્વાર્થ સાધવા માટે એમણે એ સંસ્થાનું કોણ જાણે શુંનું શું કરી નાખ્યું. જો એ આશ્રમ આજે રહ્યો હોત તો હિન્દુ વિશ્વવિદ્યાલય સ્તરનો હોત, પરંતુ તેનો સર્વનાશ થઈ ગયો. મિત્રો, જેમને અમે પોતાના હાથ પગ અને હોઠ સમજ્યા હતા, તેમના ઉપર જ્યારે ગંદકીના અથર જામતા છે, ત્યારે અમને તે સમયે સૌથી વધારે દુઃખ થાય છે. તેઓ આજે નહીં તો કાલે આ સંસ્થાના મૂળ પર કુવાડી ચલાવશે તથા એને કાપી નાખશે અને એનો સર્વનાશ કરી નાખશે. પરંતુ આવી સ્થિતિમાં આપ પણ પ્રશંસાના ભાગીદાર થઈ નહીં શકો. તેઓ પોતે તો બરબાદ થઈ ગયા અને એ સંસ્થાનો પણ સર્વનાશ થઈ ગયો. એ બધું અમે 40 વર્ષની અંદર જોઈ લીધું. અમે આવું થવા દઈશું નહીં. મિત્રો, આપનું કામ તે ભાગવું તથા આપની અનુશાસનહીનતા અમને બિલકુલ પસંદ નથી. જો આપનામાંથી કોઈની અંદર નેતાગીરીનું બીજ વિકસી રહ્યું હોત તો તેને કચડી નાખો. આ બાબત અમને દુઃખ છે. આવી આદતો અમને જરાય પસંદ નથી. આપ અમારું મન દુર્ભાવવાનું કષ્ટ કરશો નહીં, એનાથી આપ પણ સુખી નહીં રહી શકો. આપ પણ આ ત્રાસ આપશો તો આપ સુખી નહીં રહી શકો. અમારું લક્ષ્ય ઉજ્જવળ ભવિષ્ય. ખેડૂત 2 મહિના પહેલા તેના ખેતરમાં ઉગેલા પાક જોઈને રોજ નવી નવી યોજના બનાવે તથા મનમાં ખુશ રહે. વસંતના મહિનામાં જ્યારે કોઈ આંબાના મોર જોઈને પ્રસન્ન થાય છે ત્યારે ગાતી રહે છે. અમારી અંદર પણ ઉજ્જવળ ભવિષ્યની લઈ પ્રશંસતા છે. સ્ત્રીના પેટમાં જ્યારે બાળક હોય છે ત્યારે તેની માતા પહેલાથી જ કપડાં સીવી તૈયાર રાખે છે. અમારું પણ લક્ષ્ય એ છે કે આ દુનિયાને સુંદર બનાવવા માટે આપણે જેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ તેનાથી પણ વધારે પ્રયત્ન કરીએ છીએ. આ કાર્ય થતું જોઈને અમને આનંદ થાય છે. અમારા કાર્યકર્તાઓને જોઈ અમને ઘણો આનંદ થાય છે. આપનામાંથી કેટલીક પાકી કેરીઓ છે તો કેટલીક કાચી કેરી છે, બંનેમાં શું કોઈ ફરક છે? ના, કોઈ ફરક નથી. ગાયત્રી તપોભૂમિ શાંતિકુંજ બ્રહ્મવર્ચસ્વ તથા શક્તિપીઠો પર કામ કરતા કાર્યકર્તાઓ અને સમયદાનીઓ પણ અમારા પ્રિય બાળકો છે. એમની સાથે સાથે ચાલવાનો સંકલ્પ લીધો છે. મિત્રો, આજે રક્ષાબંધનના દિવસે જેઓ મારો સંદેશ સાંભળી રહ્યા છે તે બધા સમયદાની છે. કેવા સમયદાની છે? એક માસ પછી જન્મ લેવાના છો તથા તે પછી ગોદમાં રમશો, પછી તૈયાર થઈ જશો અને અમને સહકાર આપશો. અહીં જેટલા છે તેઓ વિચાર કરીને આગળ પાછળ આવ્યા છે. આપણી એક વંશ પરંપરા છે કે આ ઋષિઓની પરંપરા છે. આપ તેના સભ્ય છો. ભવિષ્ય આ વધારવાનું છે. જેઓ વૃદ્ધ થઈ જશે તેઓ મરશે તથા નવ યુવાનો આવતા રહેશે અને પરંપરા ચાલતી રહેશે. અમે આટલું સાહિત્ય લખશું એવો નિશ્ચય કર્યો હતો તે પૂર્ણ કર્યો. શું એ અમારું કોઈ લક્ષ્ય હતું? ના, એ લક્ષ્ય નહીં હતું. અમારું લક્ષ્ય એનાથી વધારે હતું. અમે નવો જમાનો લાવવાનો, કુળતીઓને ખતમ કરવાનો તથા આ ધરતીને સ્વર્ગ અવતરણ કરવાનો સંકલ્પ લીધો છે. આ કાર્ય માટે લાંબી લડાઈ લડવાની જરૂર છે. અમને આનંદ છે કે અમારી સાથે અસંખ્ય લોકો ચાલી રહ્યા છે. અનુશાસિત સિપાહીની જેમ બંદૂક ચલાવવા માગે છે. અમારે બીજું લક્ષ્ય નવો યુગ લાવવાનું છે, નવું વાતાવરણ બનાવવાનું છે, નવી પરંપરા તથા નવા મનુષ્ય બનાવવા અને અમારી બીજી કેટલીક યોજનાઓ છે. દેશ, સમાજ, પરિવાર તથા જનમાનસ બનાવવા માટે અમારે કેટલાય કામો કરવા છે. આ કામ અમે એકલા પૂર્ણ કરી શકતા નથી. આ કામ અમારા જીવાત્મા કરશે. એનો અર્થ એ છે કે અમારા સહયોગી આ કાર્ય પૂરું કરી શકે છે. મિત્રો, અમે એકલા શાંતિકુંજ ન બનાવી શકત, ન પ્રજ્ઞા સંગઠન બનાવી શકત, ન આટલી વિશાળ પ્રચાર તંત્ર ઊભું કરી શકત, પરંતુ અમારા અસંખ્ય સહયોગીઓ દ્વારા એ કાર્ય પૂરું થઈ ગયું. એ અમારા હાથ પગ છે, અમારા સાધન, સંપ્રદાય, સંગઠનનો અર્થ અમે છીએ. અમે એ એકલા કરતા નથી. સંગઠન ન હોત તો અમે એકલા શું કરવાના હતા? અમારી
સાથે માતાજી છે જે અમારું બધું કાર્ય સંભાળે છે. અમારા સહયોગી અમને દુઃખ બીમારી મુશ્કેલીઓની સલાહ આપે છે, લેખન સંપાદન પણ કરે છે. એકલા માણસ કશું કરી શકતો નથી, શાખા સંગઠન વિના કશું થઈ ન શકે. આપ અમારી બિરદારી ના છો તો આપ અમારા વિચારનો ખ્યાલ રાખો, અમારી ઇજ્જતનો ખ્યાલ રાખો, કેમ કે હવે આપ અમારા કુટુંબ પરિવારમાં સામેલ થઈ ગયા છો. અમારી 10 સૂત્ર યોજના, 20 સૂત્ર યોજના અને બીજી ઘણી યોજનાઓ છે. જે માણસની જે યોજના જે ક્ષમતા હોય તે મુજબ વૃક્ષારોપણથી માંડી અનેક કામ કરી શકે છે. 3 વસ્તુઓ ઓછી કરી લો. મિત્રો, અમારે એ કહેવાનું છે કે આપ 3 વસ્તુઓ ઓછી કરી લો તો આપ સેવા કરી શકો છો, તો આપ અમારા પાકા ઈમાનદાર તથા માન કુટુંબી સભ્ય છો. આ 3 વસ્તુ છે, લોભ મોહ અને અહંકાર. પેલું, આપ આપનો લોભ ઓછો કરો, ઓછામાં ઓછું જીવન ચલાવવા પ્રયાસ કરો. આગામી દિવસોમાં કોઈ પણ વ્યક્તિ ધનવાન નહીં રહી શકે. આવનાર યુગમાં જેઓ વધુ ભેગું કરશે, વધુ ઠાઠ માઠમાં રહેવા માંગશે, તેમને લોકો જીવિત રહેવા દેશે નહીં. આપની યોગ્યતા હોય તો વધારે આપશે. આપને કલમ ચશ્મા વગેરેની જરૂર છે તો અમે આપશું, પરંતુ આપ જરૂરિયાત કરતાં વધારે રાખી નહીં શકો. આપ સરેરાશ ભારતીય નાગરિકનું જીવન જીવવું પડશે. આપ વધારે ભોજન લઈ શકતા નથી. આપ અમને 1-20 રોટલી ખાઈ બતાવો. આપ ઘણા કપડાં પહેરીને બતાવો. આ સંસાર દરેક માણસનો કોટો છે, એ સીમામાં રહેવું જોઈએ. જે માણસ જેટલો લોભ ઓછો કરી લેશે તે આધ્યાત્મિક દ્રષ્ટિમાં એટલો જ બીજો. કુટુંબ હોય તો તેને સીમિત બનાવવાનો પ્રયત્ન કરજો. આપ સંતાનોની સંખ્યા જેટલી વધારશો એટલી સમાજની સેવા કરી નહીં શકો. જ્યારે આપનું કુટુંબ વિશાળ હશે ત્યારે આપ અમારા આત્મક કુટુંબી અને પરિવાર અંગ બનીને કામ નહીં કરી શકો. આજના જમાનામાં બાળક પેદા કરવાનો તે ગુનો છે. 3રી વાત છે અહમની. અહમ એટલે અહંકાર. આ એક એવો મોટો ચંડાળ છે, એવા મોટા કસાય છે કે જેના જેવા સાર્વજનિક સેવા કાર્યમાં બાધા લાવનાર બીજો કોઈ શત્રુ હોય જ ન શકે. લોકસેવાના ક્ષેત્રમાં અહંકારી છે તે મળશે. તેની આપ આપના વિશે એ તૈયારી કરો કે આપ નાનામાં નાના કાર્યકર્તા બનીને કામ કરી શકો છો. આપ વધારેમાં વધારે મહેનત કરવાનો પ્રયાસ કરો. આપ અમારા હાડકા ખોલીને જોઈ લો. અમારે અમારું તેલ કાઢી નાખ્યું છે. દધીજી જેવું દાન તો નથી આપ્યું, પરંતુ અમે મહેનત કરી છે. મહેનત, પરિશ્રમ, શ્રમ અને મનોયોગ જે સફળતા ચાવી છે. બીજી મહત્વની વાત છે, બધા પોતાના કરતા મોટો માનવો, પોતે સૌથી નાનો બનીને રહેવું. એટમ સૌથી નાનો છે પરંતુ કેટલું તોફાન પેદા કરી દે છે. પોતાના વ્યક્તિત્વનું નાનું બનાવવું, ઊંચે ઉઠાવવાનો પ્રયાસ કરવો. ગાંધીજીએ અમને સૌથી નાનું જ કામ જે ભંગીનું હતું તે સોંપ્યું. એમણે કહ્યું કે જો તું આ કામ કરી લઈશ તો અમારા આશ્રમ તથા ગાંધીજીને સમજી લઈશ. નાના કામમાં પણ મહાનતા શીખવી જોઈએ. જે માણસ નાનું કામ કરશે તે એટલો જ મોટો માણસ છે, તથા જે વક્તા બનીને મેનેજર બની ગાયક બની રહેશે એમ વિચારશે તે હલકો માણસ બનશે. ગાંધીજી, વિનોબા, વિવેકાનંદ વગેરે નાના બનીને જીવ્યા અને મહાન બની ગયા. મિત્રો, ભારત દેશ જ્યારે આઝાદ થઈ ગયો ત્યારે ગાંધીજી રાષ્ટ્રપતિ બનવા માટે કહ્યું હતું, તો એમણે કહ્યું કે ખબરદાર આવું ફરીથી કહેશો નહીં. જનતા પાર્ટીની સરકાર આવી તે સમયે જયપ્રકાશ નારાયણને પણ રાષ્ટ્રપતિ બનવા માટે કહેવામાં આવ્યું. ત્યારે એમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જો તમારામાં નેતા બનવાની ખુરશીની મંચની ઈચ્છા દોસ્ત ક્યારે આવી ગયો તો બેકાર બની જશો. પોતાના આત્માનો વિકાસ વિશે વિચારો, નહીં તો 2 કોડીના બની જશો. આ રીતે બનશો નહીં તો અમને દુઃખ થશે. અમે ઈચ્છીએ છીએ કે અમારા પ્યાર અને તપ આપના ઉપર ન્યોછાવર કરી દઈએ, પરંતુ પુણ્ય અને જ્ઞાન અમારાથી નહીં થાય. આપ આને આપે જાતે પ્રાપ્ત કરવું પડશે. જો બાળકના શરીરમાં ગંદકી લાગેલી હોય તો તેને અમે ગોદમાં ફેરવી કેવી રીતે લઈ શકીએ? જેઓ મોટા કામ કરવા માગે છે અને નાના કામ કરવામાં આનાકાની કરે છે એમની સફળતા વિશે શંકા કરે છે. ના સાહેબ, અમે તો બેસી રહીને શેઠ બેઠા રહે, કામ તો મજૂરો કરે, અમારે કામ સાથે શું સંબંધ? બેટા, અમારું તમારું બનશે નહીં, નપશે નહીં. સફળતાના સૂત્રો. મિત્રો, આપ લોભ લાલચ થશે તો આપ પ્રગતિ નહીં કરી શકો. જે જેટલું કમાયા છે તેટલું જ ખર્ચ કરી નાખે તો તે ખાલી હાથે રહેશે. આપ મોં પણ ઓછો કરી નાખો
ઓછા બાળકો પેદા કરો અને એમ ન વિચારો કે આપનું બાળક વિદેશ જશે, વકીલ બની જશે. આ પોતાના પરિશ્રમ નબળતા વિશે પૂરેપૂરો પ્રયાસ કરશો. કોઈ વખતે જ્યારે અમે રસોડા તરફ નજર કરીએ છીએ ત્યારે અમારા સ્વયંસેવક ખૂબ જ તત્પરતા સાથે કામ કરતો દેખાય છે. તે અસલી નેતા લાગે છે. જ્યારે જોઈએ ત્યારે તેની ધોતી કસાયેલી હોય છે. તેને જોઈ અમને ઘણો આનંદ થાય છે. અમે આપના વિશે પણ આવી જ માન્યતા રાખીએ છીએ. આપણી પાસે પગ આપણી સાથે પણ અમારી ત્રણ કસોટી છે. પહેલું, શું આપ અમારો સ્નેહ ઈચ્છો છો? બીજું, શું આપ ભગવાન પર વિશ્વાસ રાખો છો? ત્રીજું, શું આપ સમયની માંગને પૂરી કરવા માટે પોતાની અંદર ઉત્સાહથી ભરેલા છો? જો એ આપને પ્રાપ્ત થઈ જશે તો આપના શત્રુઓ ભાગી જશે તથા આપનો અહંકાર ખત્મ થઈ જશે અને આપ વજનદાર ઇજ્જતદાર વ્યક્તિ બની જશો તથા આપને દરેક સ્થળે સન્માન મળશે. આ જો આ ત્રણ વસ્તુ થઈ જશે તો આપ અમારી પાસે ખેંચાતા આવશો. લોઢાને ચુંબક ખેંચી લે છે. આપ લોઢો બની જાઓ, અમે ખેંચી લઈશું. અમારી પાસે જીવનમાં જે કાંઈ સાર છે તે આપને સોંપી દઈશું. આ સિવાય આપને હું શું કહું? આપનામાંથી જેઓ જૂના કાર્યકર્તા છે અને જેઓ નવા આવી રહ્યા છે તેમને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ અને હંમેશા કરતા રહીશું. અમને પૂર્ણ આશા છે કે સંપૂર્ણ વિશ્વનું જે નવું ભવિષ્ય બનવાનું છે તે આપના સહકારથી જ બનશે. તે માટે આપે આપનું વ્યક્તિત્વ લઈને અમારી પાસે ઊભા થવું પડશે. આપ ખૂબ જ નકામું અને અણગઢ વ્યક્તિત્વ લઈને અમે શું કરશું? આપનું વધારાનું વજન અમારે સહન કરવું પડશે. આપ દરરોજ વિચારો કે અમારો લોભ મોહ અહંકાર ઘટ્યા કે નહીં, અમારી શ્રમશીલતા અને કાર્યક્ષમતા વધી કે નહીં. જો આ રીતે નિત્ય ચિંતન કરી શકશો તો આપના જીવાત્મા જ આપને એટલા જ ઊંચે લઈ જશે કે આપ જોતા રહી જશો. તે સમયે આપ અમારા પ્રાણ પ્રિય બની જશો તથા મિશન માટે ખૂબ જ ઉપયોગી બની જશો. આ જ વાત અમે હંમેશા આપને સમજાવી રહ્યા છીએ. એ માટે આપે હંમેશા પ્રયાસ કરતા રહેવું જોઈએ તથા અમારા પ્રાણ પ્રિય બનીને રહેવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે આપ આ કાર્યને એક સાથે પૂરું કરો તથા નવા યુગ લાવી શકો. ઓમ શાંતિ, ઓમ શાંતિ.